મિત્રો, ન્યૂઝ કેપિટલની જે સતત મુહિમ હતી તે બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે અને શિક્ષણ મંત્રી દ્વારા જે આ ભૂતિયા શિક્ષકો છે એમનો રેકોર્ડ મંગાવવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગને આ પ્રકારના જે શિક્ષકો છે તેની માહિતી આપવા માટે આદેશ અપાયો છે અને કઈ કઈ શાળાના શિક્ષકો અત્યારે ફિલહાલ લાંબી રજા પર છે તેની વિગતો આપો તેવો આદેશ અપાયો છે. લાંબી રજાને કારણે જે કોઈ પણ કારણો હોય, જે કારણથી તેમણે લાંબી રજા મૂકી છે તે પણ રજૂ કરો તે પ્રકારનો આદેશ શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. તો સતત ન્યૂઝ કેપિટલ દ્વારા જે રીતે આ સમગ્ર શિક્ષકો જેઓ લાંબી રજા પર જઈ બીજા કોઈને ત્યાં પોતાની જગ્યા પર બેસાડી દેતા હતા તેવી માહિતી સામે આવી, તેને લઈને સતત અસર બનતી જોવા મળી છે. અને ન્યૂઝ કેપિટલ ગુજરાતની મુહિમની સૌથી મોટી અસર તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે, કારણ કે આ પ્રકારે જે ભૂતિયા શિક્ષકો હતા તેને અંગે શિક્ષણ મંત્રીએ એક બેઠક પણ બોલાવી છે. પહેલા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે બધા શિક્ષકોની ડિટેલ્સ અને હવે બેઠક રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીની. આ બેઠક અત્યારે ફિલહાલ યથાવત છે. લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે ચર્ચા થઈ રહી છે અને શિક્ષણ સચિવ મુકેશ કુમાર તથા પ્રાથમિક શિક્ષણ નિયામક સાથે બેઠક ચાલી રહી છે. ચાલુ ફરજે વિદેશ જતા રહેલા અને ગેરહાજર રહેનારા શિક્ષકો છે તે અંગે બેઠક ચાલી રહી છે અને શિક્ષકોની માહિતી અત્યારે ફિલહાલ શિક્ષણ મંત્રી મેળવી રહ્યા છે. સમાધાતા મલાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, સીધા જ તેમની પાસે જઈએ. મલાર, બહુ જ મહત્વપૂર્ણ બેઠક અને સતત ન્યૂઝ કેપિટલે જ્યારે આવા પ્રકારના જે ભૂતિયા શિક્ષકો છે તેમને લઈને સતત આપણે અહેવાલ બતાવ્યો તેની સીધી અસર અત્યારે આ બેઠકના સ્વરૂપે આપણને જોવા મળી રહી છે. યસ, નજર કરવા જઈએ તો ન્યૂઝ કેપિટલ દ્વારા જે રીતે મુહિમ ચલાવવામાં આવી હતી, રાજ્યમાં જે રીતે ભૂતિયા શિક્ષકો સામે આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે ન્યૂઝ કેપિટલે વિવિધ જિલ્લાઓમાં પણ તપાસ કરી હતી, જેના કારણે ખેડા છે, કચ્છ છે, અન્ય જિલ્લાઓમાં આ પ્રકારના ભૂતિયા શિક્ષકો સામે જોવા મળ્યા હતા. જોકે આને લઈને હવે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર બની છે. રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસરિયા જે છે તેઓ સીધા તિરંગા યાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર પહોંચતાની સાથે જ તેઓએ આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક ધોરણે મિટિંગનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. અત્યારે શિક્ષણ મંત્રીના કાર્યાલય ખાતે જે છે તે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર જે છે તે અત્યારે બેઠકમાં પહોંચ્યા છે. ઉપરાંત પ્રાથમિક શિક્ષણના નિયામક ડૉક્ટર એમઆઈ જોશી પણ જે છે તે આ બેઠકની અંદર પહોંચ્યા છે. આ બેઠકની અંદર રાજ્યની અંદર કયા શિક્ષકો કેટલા સમયથી ગેરહાજર છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જે શિક્ષકો અત્યારે ભૂતિયા સામે આવ્યા છે એટલે કે તેઓ ઘણા લાંબા સમયથી જે છે તે સરકારી ધોરણે પગાર લઈ રહ્યા છે પરંતુ શાળામાં તેઓની સતત ગેરહાજરી જોવા મળી રહી છે. આવા શિક્ષકો સામે નિયમ પ્રમાણે કેવા પ્રકારના જે છે પગલાં ભરવા તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રીએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં એટલે કે મૌખિક કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે આજે મોડી સાંજ સુધી રાજ્યમાં કેટલા શિક્ષકો ભૂત્યા છે તેનો ચિતાર જે છે તે જાહેર કરી દેવામાં આવશે. એટલે કે રાજ્યની અંદર જે ભૂત્યા શિક્ષકો છે તેને લઈને અત્યારે શિક્ષણ મંત્રીની બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે અને લગભગ 6 વાગ્યાની આસપાસ જે છે તે સત્તાવાર રીતે આંકડો જે છે એટલે કે રાજ્યના 33 જિલ્લાઓની અંદર જે સરકારી શાળાઓ આવેલી છે અને સરકારી શાળાઓની અંદર જે શિક્ષકોની ગેરહાજરી છે અને કયા કારણોસર ગેરહાજર છે અને કેટલા સમયથી ગેરહાજર છે તમામ માહિતી જે છે તે અત્યારે શિક્ષણ મંત્રી એકત્રિત કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સત્તાવાર રીતે આંકડો જે છે તે જાહેર કરી શકશે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને જે મહિલાઓ હોય છે જેઓ પ્રસૂતિ ઉપર 6 માસની રજા ઉપર હોય છે એટલે કે 180 દિવસની રજા તેઓને સરકાર દ્વારા આપવામાં આવે છે. એ સિવાય તેમણે અન્ય રજાઓ જે પાડી છે તે પગાર કપાત હેઠળ રજા છે તેની પણ જે છે તે જાણકારી લેવામાં આવશે. આ ઉપરાંત અન્ય જે શિક્ષકો જે છે તે બીમારી હોય કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી જજુમી રહ્યા હોય અને તેઓ પણ 6 માસ કરતાં વધુ જે છે તે બીમાર હોય તો તેઓનો પગાર જે છે તે કપાય છે કે નથી કપાતો, આ તમામ માહિતી જે છે તે ત્યારે શિક્ષણ મંત્રી જે છે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસેથી હાંસલ કરી રહ્યા છે અને તેનું જે આંકડા સામે આવશે તે લગભગ 5-6 વાગ્યાની આસપાસ આવે તે પ્રકારની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે કે 6 વાગ્યાની આસપાસ જે છે તે રાજ્યના શિક્ષણ મંત્રી જે છે તે રાજ્યમાં કેટલા ભૂતિયા શિક્ષકો છે તેના આંકડા જે છે તે સત્તાવાર રીતે જાહેર કરી શકે તેમ છે. યસ, બિલકુલ. તો આ બધી જ માહિતી માટે ખૂબ ખૂબ આભાર મલ્લાર આપનો. તો ફરી એકવાર ન્યૂઝ કેપિટલે જે અહેવાલો પ્રસારિત કર્યા હતા તેની સીધી અસરના ભાગ સ્વરૂપે આ એક અપડેટ અમે તમને આપી રહ્યા હતા.